स्टैंडर्ड थर्ड सब्जेक्ट गुजराती। तारू नाम
નીચે કેમ જાય છે મેડમ? જો મારા ધ્યાન ના હોય મારું અને ઉપર નીચે ને કરશો વાગશે મારું નામ નહીં કોઈ કે મેમ મારે બે માસી છે તો બે માસીના નામ લખવાના
લખો બે કાકા તો બે કાકાનું નામ લખવાનું કોણ લખવાના ચલો નાના નાનીનું નામ લખજો હો ચલો લખો હા હોમવર્ક છો બે હા લખો પછી હોમવર્ક હોમવર્ક એટલે શું થાય હા તું આ લખીને ફ્રી થઈ જાય તો લખજે હા બોલી બોલી કમ્પલસરી રીડ કરશો લખશો તો જ આવડશે ગુજરાતી નહીંતર ગુજરાતી આવડશે જ નહીં હા રીડ કમ્પલસરી કરવું પડશે અને દરરોજ લખવું જ પડશે મને લાગશે કોઈ હોમવર્ક કરી આવશે ના ફરિયાદ કરવાની બંધ કરો હા શું છે ક્રી ક્રી હે ક્રી કે ચલો એના પછી પેજ નંબર બિલ્લુની બિલ્લી થઈ ગયું તું પછી બિલ્લુ
देसी नदी रेवानू बेटा देहान ओ देसी रेवानू जो नदी सारा अक्षर लखवानू करो ओ भाई बिल्लू मिनी ने सोचा है सऊदी पहला कोना गए हुए करो टीना मासी कोना गए टीना मासी पची अय्यर खाता અય્યર અંકલની સામે બિલ્લુનું ઘર દેખાય અય્યર ખાખાના ઘરની સામે દેખાય છે બિલ્લુનું ઘર જ્યારે હું બોલી બોલી લખો એનો અર્થ એવો કે તમે મનમાં બોલીને જ લખો એમનો ઉતારો કરશો તો આવડે છે અને ઝડપથી લખવાનું Thank you.
चलो। बिल्लू ने खीर कौने खवाई? खीर कौने आपी बिल्लू ने? फातिमा चाची। फिर प्रश्न पर आवे तू लखाई मिनी क्या थी मरी? दीवार ऊपर रे बंदी ऊपर बैठी बैठी को करती थी खीर बना जाती खीर चाटती थी। थैंक यू अंकल। ये वो बिल्लू कौन है घरे कयू? थैंक यू अंकल। बिल्लू कौन है क्या छे? इतुल चाचा अय्यर काकन। पीरियड पूरा करी रही हूँ। थैंक यू।